नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय गणित चेप्टर 15 आलेख नो परिचय तेना विषे आज आप अभ्यास करवानो छे। मित्रों, आलेख कई रीते दोरी सकाय अने केवी रीते दोरवानो होय अने केवी रीते एनो प्रमाण माप लखी सकाय तेना विषेनी पण अहीं थोड़ीक माहिती आपणे मेळवी छे। पण आलेख नो चेप्टर चालू करता पहेला आपणे थोड़ीक एनी जे समजूती आपेली छे समजूती समझी लईए, त्यार बाद आपणे चेप्टर जे स्वाध्याय 15.1 छे तेनी अंदर आपणे जे आलेख कई रीते दोरवा अने एना प्रश्नना जवाब केवी रीते आपवा तेनी माहिती मेळवीशुं। बराबर, तो जुए तो आपणे समजूतीनी अंदर के माहितीने आलेख पत्रमां ऊभा एक सरखी पहोळाई अने माहितीना प्रमाणमां, एटले के त्यां आपणने शुं कीधुं छे के भाई माहितीनी अंदर माहितीने आलेख पत्रमां ऊभा एक सरखी पहोळाईना अने माहितीना प्रमाणમાં ઊંચાઈવાળા સ્તંભ દ્વારા દર્શાવાય છે, આ ચિત્રને લંબ આલેખ કહેવાય છે। જે થાંભલા જેવો જે ઊભો આકારનો હોય છે જેને આપણે લંબ આલેખ કહીએ છીએ, સ્તંભ જેવો થાંભલા જેવો જેને કહેવાય। તો માહિતીને આલેખ પત્રમાં ઊભા એક સરખી પહોળાઈ અને માહિતીના પ્રમાણમાં ઊંચાઈવાળા સ્તંભ દ્વારા દર્શાવાય છે, આ ચિત્રને લંબ આલેખ કહેવાય છે। હવે મિત્રો, પ્રશ્ન ઈ થશે આપણને કે આલેખ છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આલેખનો જે ઉપયોગ છે એ વર્તમાન પત્રોમાં, સામાયિકોમાં તથા ટેલિવિઝનમાં જન્મદર છે, મૃત્યુદર છે, વરસાદ છે, પાકનું ઉત્પાદન છે, ક્રિકેટ મેચના જે પરિણામો છે એમાં આપણે લંબ આલેખ દોરી અને દર્શાવતા હોઈએ છીએ। બરાબર છે, તો આપણે ઘણી વખત ટીવીમાં જોતા હોઈએ છીએ કે ક્રિકેટ, જ્યારે ક્રિકેટરો ક્રિકેટ રમતા હોય છે ત્યારે એનો આલેખ આવે છે કે કેટલી રેન્જે રમે છે અથવા તો કેટલી એની સ્પીડ છે, આનો આલેખ આપણને જોવા મળતો હોય છે। તો એ આલેખ જે છે એ લંબ આલેખ છે। બરાબર, જેને આલેખ સ્વરૂપે દર્શાવી શકાય, અથવા તો માનો કે કોઈ વરસાદ પડ્યો હોય, તો માની લ્યો કે કોઈ જિલ્લાની વાત કરવામાં આવે તો માનો કે જિલ્લા છે સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય કે જૂનાગઢ હોય કે કોઈ પણ, તો જૂનાગઢની અંદર કેટલો વરસાદ પડ્યો, તો એને પરફેક્ટનું માપ દર્શાવવા માટે અહીંયા આપણે લંબ આલેખનો ઉપયોગ થાય છે। જેમ કે મૃત્યુ દર છે, જન્મ દર છે, તો આ બધી વસ્તુને તપાસવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે। બરાબર, વરસાદ પડ્યો તો પાકનું ઉત્પાદન હોય તો પાકનું ઉત્પાદન સરેરાશ આ વખતે ગુજરાતની અંદરથી કેટલું મળ્યું, બીજા કોઈ રાજ્યની અંદરથી કેટલું મળ્યું, તો એના પ્રમાણ માપમાં એ ચકાસવા માટે થઈ અને લંબ આલેખનો ઉપયોગ કરવામાં આવે છે। ચલો, ત્યાર પછી જોઈએ તો લંબ આલેખ દ્વારા માહિતીની રજૂઆત રસપ્રદ બને છે અને ઉપરાંત માહિતી જે છે ટૂંકાઈ છે, લાંબા સમય સુધી યાદ રહે છે અને સરખામણી સરળ બને છે અને ઝડપથી સમજી શકાય છે। શું કીધું કે ભાઈ લંબ આલેખ દ્વારા માહિતીની જે રજૂઆત છે એકદમ ચોક્કસ અને ચોક્કસપણે સારી રીતે અને એક કહેવાય ને કે માહિતીની એક મૌલિક રીતે આપણે એક સારી રીતે માહિતીને બતાવી શકીએ છીએ। બીજું કે એ માહિતી છે એ આપણે ટૂંકમાં પણ દર્શાવી શકીએ આલેખની અંદર, અને એ લાંબા સમય સુધી આપણે એને યાદ પણ રાખી શકીએ કે સામે આપણી સામે જો એ આલેખ આવે, બરાબર લંબા લેખ આવે, તો આપણને ખ્યાલ આવે કે આ વર્ષની અંદર આટલું ઉત્પાદન મળ્યું હતું, આટલા વર્ષની અંદર આટલું ઉત્પાદન મળ્યું હતું, સરેરાશ આપણે કાઢી શકીએ। પરંતુ સરખામણી પણ સરળ બની જાય છે અને ઝડપથી આલેખ દ્વારા આપણે સમજી શકાય અથવા તો માહિતી મેળવી શકીએ છીએ। બરાબર, તો આ આલેખ જે છે એ આલેખની માહિતી જે ટૂંકમાં આપી શકાય છે અને લાંબા સમય સુધી એને આપણે યાદ પણ રાખી શકાય છે। ત્યાર પછી જોઈએ તો કે કેટલીક વાર માહિતી છે એ રેખીય આલેખ દ્વારા અથવા તો વર્તુળ આલેખ દ્વારા પણ રજૂ કરવામાં આવે છે। હવે કેટલીક માહિતી છે એ દરેક માહિતીઓ છે એ એવું જરૂરી નથી કે લંબ આલેખ દ્વારા જ રજૂ કરી શકાય, પરંતુ ઘણી બધી માહિતી એવી હોય છે કે જેને રેખીય આલેખ દ્વારા અથવા તો વર્તુળ આલેખ દ્વારા પણ રજૂ કરવામાં આવે છે। એટલે જનરલી બધી માહિતી હોય છે એ બધી માહિતી એવું જરૂરી નથી કે ભાઈ લંબ આલેખ દ્વારા જ દર્શાવવામાં આવે, પરંતુ જ્યારે કેટલીક માહિતી એવી હોય કે જેને રેખીય આલેખ દ્વારા પણ દર્શાવવામાં આવે, જેને આપણે આ રીતે આલેખ દોરેલો હોય છે, વર્તુળ એટલે ગોળ આલેખ હોય છે, જેથી આપણે ધોરણ આઠમાં જે આપણે પહેલા સેમેસ્ટરમાં પણ ભણી ગયા છીએ, જે વર્તુળ આલેખ આવતો। બરાબર, તો કેટલીક વાર આ માહિતી છે રેખીય આલેખ દ્વારા પણ દર્શાવવામાં આવે છે અથવા તો વર્તુળ આલેખ દ્વારા પણ રજૂ કરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો લંબ આલેખ છે જુદા જુદા વિભાગોની વચ્ચે તુલના કરવા માટે પણ ઉપયોગી છે,
કે લંબ આલેખ જે છે એનો ઉપયોગ કોઈ સામેની બીજી વસ્તુ હોય તો તેની તુલનામાં કેવી રીતે છે, સરખામણીમાં કેવી રીતે છે એની તુલના કરવા માટે પણ લંબ આલેખનો ઉપયોગ થાય છે। ત્યાર પછી જોઈએ તો વર્તુળ આલેખ। તો વર્તુળ આલેખમાં એક સંપૂર્ણ ભાગના જુદા જુદા ભાગો વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી થાય છે। કે વર્તુળ આલેખની અંદર શું હોય કે એક વર્તુળ દોરવામાં આવે અને વર્તુળમાં અમુક જે ભાગો છે એ છાયાંકિત કરવામાં આવે કે આ ભાગ જે આટલો રોકાયેલો છે। માનો કે કોઈ વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી ગણિતમાં અલગ અલગ વિષયો આવતા હોય, વિદ્યાર્થી અલગ અલગ વિષયો જે ભણતા હોય છે એના અલગ અલગ વિષયોના નામ આપેલા હોય, ગુજરાતી છે, ગણિત છે, વિજ્ઞાન છે। તો દરેક વિષયની અંદર વિદ્યાર્થીને કેટલો રસ છે, કેટલો રસપ્રદ વિષય ધરાવે છે, એના ટકા છે અમુક, એ ટકાઓ પણ અમુક આલેખની અંદર દર્શાવવામાં આવે છે। તો આવી રીતે જે માહિતી ઉભી છે એકત્રિત ભેગી કરી અને વર્તુળ આલેખ એક સંપૂર્ણ ભાગના જુદા જુદા ભાગો વચ્ચે તુલના કરવા માટે પણ ઉપયોગી બને છે। ત્યાર પછી જોઈએ તો સ્તંભ આલેખ છે, સતત વર્ગો સ્વરૂપની માહિતી વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે। કે જ્યારે સ્તંભ આલેખ દોરવામાં આવે, જ્યારે ઊભો સ્તંભ એટલે ઊભો થાંભલા જેવો આકાર હોય આલેખ દોરવામાં આવે ત્યારે સતત વર્ગોની સ્વરૂપની માહિતી વચ્ચે, માની લો કે 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, આવી રીતે આપણે કોઈ માહિતી છે એ આલેખની અંદર દર્શાવતા હોઈએ છીએ, એને આપણે શું કહીએ છીએ, વર્ગો કહીએ છીએ। કે ભાઈ 10 થી 15 લેવાના, 5-5 ગેપ રાખવાનો, અથવા તો 10-10 નો રાખવાનો, 10, 20, 30, 40, એ આપણા વર્ગો ઉપર નક્કી કરતા હોય છે। તો સ્તંભ આલેખ છે સતત વર્ગ સ્વરૂપની માહિતી વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી બને છે। ત્યાર પછી જોઈએ તો સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતીને દર્શાવવા રેખા આલેખનો ઉપયોગ થાય છે। સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતીને દર્શાવવા રેખા આલેખનો ઉપયોગ થાય છે, બરાબર। સમયગાળામાં, સરખા સમયગાળામાં, તો સમય ચોક્કસ નક્કી કરીને એમાં આપણે રેખા આલેખનો ઉપયોગ કરી શકીએ છીએ। ત્યાર પછી જોઈએ તો કે જ્યારે રેખા આલેખ એક અખંડિત પૂર્ણ રેખા સ્વરૂપે મળે છે ત્યારે તેને રેખિક આલેખ કહેવામાં આવે છે। જે આલેખ છે તમને આવશે, હું તમને રેખા આલેખનો જે ફોટો છે એ પણ તમને ત્યાં બતાવીશ કે આ રેખી આલેખ કહેવાય છે, બરાબર। તો ત્યાર પછી જોઈએ તો મિત્રો આલેખ પત્ર પર છે કોઈ પણ બિંદુની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે આપણને એક્સ નિર્દેશન અને વાય નિર્દેશનની જરૂર પડે છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આલેખ દોરીએ છીએ ત્યારે જે આડી હરોળ છે, બરાબર, એ આડી હરોળને આપણે એક્સ અક્ષ વડે દર્શાવીએ છીએ અને ઊભી હરોળ જે છે એને મિત્રો વાય અક્ષ વડે દર્શાવાય છે। એટલે મિત્રો યાદ રાખવાનું કે આડી હરોળ છે એને આપણે એક્સ અક્ષ, સામેની સાઈડ જોઈએ તો એક્સ ડેશ અક્ષ કહેવાય, ઉપર જોઈએ તો વાય અક્ષ, નીચે આવે વાય ડેશ અક્ષ। તો આ રીતે સુનિશ્ચિત રીતે આપણે એની સ્થિતિ દર્શાવવામાં આવે છે, નિર્દેશન કરવામાં આવે છે કે આડી હરોળ છે એને સમક્ષિતિજ લાઈન કહેવાય અને જ્યારે ઊભી લાઈન છે એને શિરોલંબ રેખા કહેવાય છે, બરાબર। તો એક્સ અક્ષ અને આ વાય અક્ષની નિર્દેશક છે। ત્યાર પછી જોઈએ તો એક સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેનો સંબંધ આલેખ દ્વારા પ્રદર્શિત કરી શકાય, જેમ કીધું કે આપણે એક્સ અને વાય દ્વારા દર્શાવી શકાય છે। એક સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેનો સંબંધ છે એ આલેખ દ્વારા રજૂઆત કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતી આલેખની માહિતી, સમજૂતી, બરાબર। હવે આવતા જે વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 15.1 છે તેની સમજૂતી અને આલેખ દોરેલા છે આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ મેળવીશું, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરશું, બરાબર। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 15.1 છે તેની શરૂઆત કરશું। તો આજે મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। જય હિન્દ।